તો પાટીલ આજથી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. મહેસાણા પ્રવાસ પહેલા જ પાસના આગેવાનોએ સવાલ ઉઠાવ્યા છે. કલેક્ટરને સવાલો કરતું આવેદન પત્ર આપ્યું છે, જેમાં ગાઈડલાઈન મુજબ કાર્યક્રમની માંગ કરી છે. 24 સપ્ટેમ્બરે પાટીલ મહેસાણાનો પ્રવાસ કરશે એ પહેલા જ પાસના કાર્યકર્તાઓ તરફથી કલેક્ટરને આ આવેદન આપવામાં આવ્યું છે. તો અહીંયા આવતા પહેલા જ જ્યારે વિરોધના સૂર જે છે તે ઉત્તર ગુજરાતની અંદર આવતા દેખાઈ રહ્યા છે. મહેસાણાનો પ્રવાસ જ્યારે 24 સપ્ટેમ્બરે કરવાના છે ત્યારે આ ગાઈડલાઈન મુજબના કાર્યક્રમ કરવા માટેની માંગ કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તો અત્યારે મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે કે કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત રહ્યા છે. રાત્રે 3 આંચકાનો અનુભવ થયો હતો કચ્છમાં. જો કે અહીંયા ભૂકંપના આંચકાની માત્રા જે હતી, તીવ્રતા જે હતી એ ઘણી ઓછી હતી. 2.5, 1.2 અને 1.9ના રિક્ટર સ્કેલની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. દુધઈ રાપરમાં આ થયો હતો અનુભવ. ગઈકાલે બપોરે પણ એક આંચકો આવ્યો હતો, પરંતુ ગઈકાલ રાત્રે આ એક જ રાતની અંદર 3 આંચકા જે છે તે કચ્છમાં અનુભવાયા છે, જેમાં દુધઈ અને રાપરમાં આનો અનુભવ થયો હતો.